नमस्कार विद्यार्थी मित्रों, हूँ निमेश राठौड़, जे एम बे ग्रुप ऑफ स्कूल्स में आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपने एम्पियर ना सर्किट नियम ने लास्ट लेक्चर में चर्चाओ करी गई। सर्किट नियम शाना माटे हतो तो जरा याद करिए, एम्पियर नो एक नियम एवी परिस्थिति माटे हतो कि धारो कि कोई बंद गाड़ो होय, बंद वक्र वड़े घेरातु चुंबकीय क्षेत्र केटलू मळे एना माटेनुं कंईक आपणे सूत्र मेळवेलुं हतुं। चलो जरा याद करो, नियमनुं विधान आवुं हतुं, बंद वक्र वडे घेराતા चुंबकीय क्षेत्रनुं केवुं संकलन करवानुं, रेखीय संकलन। एटले के बंद वक्र माटे चुंबकीय क्षेत्रनुं रेखीय संकलन केटलुं मळे, तो ए बंद वक्र वडे अथवा एमांथी पसार थतो कोई विद्युत प्रवाह, कोई एटले के आपणे सिग्मा आई लखेलुं, अने शून्यावकाशनी परमिएबिलिटी जे अचळांक ने आपणे म्यू जीरो तरीके ओळखीए छीए, जेनुं मूल्य छे 4π × 10⁻⁷ टेस्ला इंटू मीटर पर एम्पियर। तो आ बेना गुणाकार जेटलो आ रेखा संकलन, अने रेखा संकलन केम कहे, जो आ संकलन पर राउंड दौरेलो होय ते बंद गाड़ा माटेनी संज्ञा छे। बंद वक्र माटे चुंबकीय क्षेत्र कोनी सापेक्ष संकलन कर्युं, डीएल एटले के रेखीय संकलन। तो लखवानुं, बंद वक्र माटे चुंबकीय क्षेत्रनुं रेखा संकलन ए सिग्मा आई एटले बंद वक्र वडे घेरातो कुल विद्युत प्रवाह अने शून्यावकाशनी परमिएबिलिटी म्यू झीरोना गुणाकार जेटलू होय। चलो आ नियमनुं जे सूत्र हतुं एना परथी आपणे खूब अगत्यनी थियरी जोई ली, के कोईक अनंत लंबाईनो तार होय तो ए तारथी आर अंतरे, घणी वक्त दाखलामां वाय अंतर लीधું હોય, જે સંજ્ઞા વાપરી હોય તે તારથી આર અંતરે ચુંબકીય ક્ષેત્ર, આ નિયમ પરથી આપણે કંઈક આવું મેળવેલું, મ્યુ ઝીરો આઈ છેદમાં 2πr। જો મિત્રો સમજી ગયો, ઘણી વખતે વાય સંજ્ઞા વાપરી હોય તો અહીં વાય લખી દેવાનું, એક્સ અક્ષ પરનું અંતર હોય તો અહીં એક્સ પણ લખી શકાય, એની સાથે કંઈ બહુ નિસ્બત નથી, તમે અહીં આર લખીને જ બધી ગણતરી કરશો તો પણ ચાલશે। આર એ તારના કેન્દ્રથી જે તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તેનું અંતર। ચાલો હવે જોઈએ, આજે આપણે ત્રણ દાખલા ગણવાના છે, નાના અને સરળ દાખલાઓ છે, એમાંથી ઉદાહરણ સ્વાધ્યાયનો 4.4 જે જોઈશું એ બોર્ડમાં લાસ્ટ યર પૂછાઈ ચૂકેલો દાખલો છે। ચાલો સમજો, રકમ પહેલાં સમજીએ, ત્રણે ત્રણ સ્વાધ્યાયના દાખલા છે, 4.2, 4.3 અને 4.4, ત્રણેય સ્વાધ્યાયના ક્રમમાં આવતા દાખલા છે। એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે। વિદ્યુત પ્રવાહ આઈ બરાબર, આપણી મેથડ કઈ છે યાદ રાખજો, આપણે લિસ્ટ બનાવતા જવાનું જે કંઈ આપેલું છે તે, આપણે શું કરીશું, અહીં જુઓ આઈ બરાબર કેટલા એમ્પિયર આપેલો છે, 35 એમ્પિયર લખી દીધું। ચાલો, તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધો। ચાલો, અંતર આર બરાબર 20 સેન્ટીમીટર। હવે એસઆઈ પદ્ધતિમાં આપણે એકમ સામા ગઈએ છીએ, મીટરમાં ગઈએ છીએ, તો 20 સેન્ટીમીટરને ભાગ્યા 100 કરીએ તો આપણને મીટર મળી જશે। ચાલો જુઓ, એટલે આર બરાબર 20 સેન્ટીમીટર ભાગ્યા 100 કર્યા એટલે 0.2 મીટર। હવે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મૂકીએ, મ્યુ ઝીરો આઈ છેદમાં 2πr। ચાલો કિંમત ગોઠવીએ, મ્યુ ઝીરોનું મૂલ્ય કેટલું છે, 4π × 10⁻⁷, આઈ એટલે કેટલો છે, 35 એમ્પિયર, 2π, પાઈની કિંમત નહીં મૂકવાની, કારણ કે ઉપર મ્યુ ઝીરોમાં પાઈ આવવાનો જ, મ્યુ ઝીરોના મૂલ્યમાં, એટલે પાઈ તો દરેક સૂત્રમાં ઉડી જ જવાનું દરેક દાખલાની અંદર। તો 2π.2 આર અંતર આપેલું છે, સેન્ટીમીટર હતું એને મીટરમાં કન્વર્ટ કરીને મૂક્યો, કેવી રીતે કન્વર્ટ કરવાનું, સેન્ટીમીટરમાં જે આંકડો આપેલો હોય એના ભાગ્યા 100 કરી દેવાનું। ચાલો આગળ વધીએ, બી બરાબર 3.5 × 10⁻⁵ ટેસ્લા। તો આ ચુંબકીય ક્ષેત્ર આપણને આટલું મળ્યું, જો ખૂબ જ સરળ અને એકદમ સરળતાથી આવડી જાય એવો દાખલો છે, પણ આમાં ફરક ક્યાં પડશે જોજો, ભૂલ ક્યાં પડી શકે તમને કહીએ, તારને બદલે રિંગવાળું સૂત્ર જો મુકાઈ જાય તો છેદમાં 2r આવશે, રિંગની ત્રિજ્યાવાળું સૂત્ર, તો પાઈ નહીં આવે, એટલે તમારે જવાબમાં અહીં એક પાઈ વધારાનો ગુણાકારમાં રહી જાય તો આપણી ભૂલ પડે, એટલે યાદ રાખવાનું લાંબા તાર માટેનું સૂત્ર અને રિંગ માટે, રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું આપણે જે અગાઉ સૂત્ર મેળવ્યું છે બેમાં ફરક શું છે, તાર માટે મ્યુ ઝીરો આઈ છેદમાં 2πr અને રિંગ માટે રિંગના કેન્દ્ર પર મ્યુ ઝીરો આઈ છેદમાં 2r, તો એ બંને વચ્ચેનો ડિફરન્સ ધ્યાનમાં રાખવાનો, તાર આવે એટલે છેદમાં પાય આવે એટલું ધ્યાનમાં રાખવું। ચાલો, તો આવો આપણો આન્સર મળી ગયો, આ સ્વાધ્યાય 4.2 આપણો કમ્પ્લીટ થાય છે।
હવે 4.3 અને 4.4 એવા છે કે જેમાં તમને પરિસ્થિતિનું વર્ણન આપેલું છે કે આવી આવી પરિસ્થિતિ છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો શોધવાનું, તે તો આ રીતે શોધવાનું છે, પણ એની સાથે સાથે એની દિશાની પણ ચર્ચા કરવાની એવી કંઈક વાત કરી છે. ચાલો જુઓ, આપણે સોલ્વ કરતા જઈએ. સંક્ષિતિત સમતલમાં રહેલા કોઈ એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, ચાલો લિસ્ટ બનાવીએ, આઈ બરાબર 50 એમ્પિયર, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં 2.5 મીટર અંતર આવેલા બિંદુ પાસે બીનું મૂલ્ય અને દિશા શોધો. હવે જુઓ, તારમાં પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, તારથી પૂર્વ દિશામાં કોઈક અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું, તો આપણે બધી દિશાઓ દર્શાવવી પડે. તો શું કરીએ, આપણી સરળતા માટે એક આકૃતિ બનાવી દઈએ. ચાલો, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશાઓ લખી દેવાનું. પ્રવાહ કઈ તરફ જાય છે, વાંચો ધ્યાનથી, ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે, તો ઉત્તરથી દક્ષિણ તરફ પ્રવાહ મોકલવાનો. ચાલો, આ પ્રવાહ આઈની દિશા થઈ. પછી શું કરવાનું, આ પૂર્વમાં આ જે ઉત્તર દક્ષિણવાળી લાઈન છે ત્યાંથી કેટલા અંતરે, 2.5 મીટર અંતરે, એટલે કે આર બરાબર 2.5 મીટર અંતર. ચાલો, આ બિંદુ પી ધાર્યું, એ બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર શોધીએ. એકદમ સરળ છે, સૂત્ર લખી દેવાનું, પહેલાં મૂલ્ય તો તમે આ જ રીતે મેળવી દેવાનું. ચાલો, તારથી 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0I/2 પાય આર, આપણું સમીકરણ જે છે તે બધાની કિંમત મૂકો. આમાં કોઈ બધા મીટરમાં જ આપેલું છે, જો અંતર મીટરમાં છે, એમ્પિયરમાં જ પ્રવાહ છે. ઘણી વખતે શું થાય, ધારો કે મિલી એમ્પિયર એમ પ્રવાહ કહેવું હોય તો તમારે ભાગ્યા 1000 કરીને એમ્પિયરમાં કન્વર્ટ કરવું પડે. એકમના રૂપાંતરણો ખાસ ધ્યાનમાં રાખવા, કારણ કે એને કારણે ઘણી વખતે આપણા જવાબ ખોટા આવે છે, આપણા બિનજરૂરી રીતે માર્ક્સ કપાય છે આવડતું હોવા છતાં. સો બી કેરફુલ, એકમ હંમેશા ચેક કરી લેવાનું. SI પદ્ધતિમાં જ બંને એકમો છે, આમાં એક સેન્ટીમીટરમાં હતું તો એને મીટરમાં કન્વર્ટ કરી દીધું, આમાં મીટરમાં જ છે. સો કંઈ ચિંતા નથી કરવાની, ડાયરેક્ટ કિંમત મૂકી દો. μ0 4π × 10⁻⁷ આઈ 50 એમ્પિયર 2π અને આ છે આર 2.5 મીટર આપેલું. ચાલો કિંમતો મૂકીએ, સાદુરૂપ આપતા આવું કંઈક મળશે, 4 × 10⁻⁶ ટેસ્લા. હવે દિશાનો પણ ઉલ્લેખ કરવાનો કહ્યો છે, તો આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીએ. આપણે શું કરીએ છીએ, તારમાં જે તરફ પ્રવાહ જતો હોય તે બાજુ અંગૂઠો ગોઠવી દેવાનો, આંગળા આપણા જે દિશામાં જાય તે દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા. અહીં જોજો, અહીં કઈ દિશા થવાની, જોજો આ નીચે તરફ આપણે અંગૂઠાને આમ ગોઠવી દેવાનો, તો આંગળા જે છે તે આ બિંદુ પી તરફ, પી આગળ કઈ બાજુ આવતા છે, પાનાને ગમ બહાર નીકળતી દિશામાં આવે છે. તો અહીં લખવાનું કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી ચુંબકીય ક્ષેત્ર જે છે એ પાનાના સમતલને ગમ ઉધ્વ દિશામાં, એટલે કે બહાર નીકળતી દિશામાં, આ પાનાનું સમતલ એને ગમ ઉધ્વ દિશામાં, બહાર નીકળતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે એમ કહી શકાય. ચાલો, તો આ ચુંબકીય ક્ષેત્રની સમજૂતી થઈ, એની ગણતરી થઈ, એની સાથે સાથે એની દિશાની સમજૂતી પણ આપણે આપી. હવે તમે આમાં એક વસ્તુ સમજો, કોઈક સંજોગોમાં એવું બને કે રકમ બદલી નાખવામાં આવે પરીક્ષામાં, તો આપણને ગણતરી કરતા ફાવટ આપવી જોઈએ. ધારો કે આમાં બધું આંકડા એ જ રાખે, તો તમને એમ થાય કે ચાલો આ તો આપણે જ છે દાખલો, પણ દક્ષિણથી ઉત્તર એમ કહી દીધું હોય પ્રવાહ, તો પછી શું કરવાનું, દક્ષિણથી ઉત્તર તરફ આ રીતે જો પ્રવાહ જતો છે એમ કહેવામાં આવે, આમ પ્રવાહ જતો હોય તો આપણે આંગળા કઈ તરફ જવાના, પાનાને ગમ અંદર તરફ, એટલે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા પાનાને ગમ ઉધ્વને બદલે અધો રહેશે, બરાબર, બહાર નીકળતી દિશાને બદલે અંદર તરફ રહેશે એમ કહી શકાય. ચાલો, હવે આગળ વધીએ. આ જ રીતનો દાખલો 4.4 પણ છે, જે બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે. ચાલો, 4.4 એમાં આપણને આવી કંઈક માહિતી આપી છે, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર, દરેક દાખલાઓમાં તમે એક વસ્તુ નોટિસ કરી હશે, બે વસ્તુ આપેલી હોય આપણને, બે વિગત કઈ કઈ, પ્રવાહ આપેલો હોય અને તારથી જે બિંદુએ શોધવાનું હોય ચુંબકીય ક્ષેત્રનું અંતર આપેલું હોય. તો આમાં વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ, ચાલો પાછો આ જ રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દોરી દેવાનો, આમાં પૂર્વથી પશ્ચિમ તરફ આ રીતે પ્રવાહ જાય છે 90 એમ્પિયર. ચાલો, પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે, આ તારથી 1.5 મીટર 1.5 મીટર નીચેની તરફ, નીચે એટલે દક્ષિણ દિશામાં, આ જો 1.5 મીટર અહીંયા લખી દીધું છે બિંદુ પી, ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જણાવો એમ કહેવું છે આપણને. ચાલો, હવે તમે મૂલ્ય તો ડાયરેક્ટ શોધી શકો, આપણી મેથડ કઈ છે,
મોટી રકમવાળો દાખલો હોય કે નાની રકમવાળો હોય, આપણી રીત ફિક્સ છે. જે આપેલો છે એને અલગ તારવી દેવાનું. પ્રવાહ આઈ બરાબર 90 એમ્પિયર, આર બરાબર ત્રિજ્યા 1.5 મીટર. ચાલો બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર સૂત્ર આપણું, એનું એક તાર આવે એટલે μ0I/2πr. કિંમતો મૂકી બધી ગણતરી કરતા 1.2×10⁻¹⁵ ટેસ્લા આટલો આપણને આન્સર મળ્યો. બરાબર, હવે પાછો પેલો જમણા હાથના અંગૂઠાનો નિયમ જોવાનો. ચાલો હવે તાર પૂર્વથી પશ્ચિમ માટે આમ અંગૂઠો રાખી દેવાનો. બરાબર, આમ અંગૂઠો રાખીએ તો આંગળા કઈ તરફ જાય છે? નીચે તરફ. નીચે તરફ જાય એનો મતલબ એ કઈ દિશા થઈ? દક્ષિણ દિશા તરફ. એટલે લખવાનું કે ચુંબકીય ક્ષેત્ર તારની નીચે દક્ષિણ દિશા તરફ રચાશે એમ કહેવાય. ચાલો ત્રણે ત્રણ દાખલાની સમાનતા શું છે, બધામાં સરખાપણું શું છે એ જરાક ચેક કરી લો. ત્રણેય દાખલાઓમાં કોમન વાતો આટલી છે, સમાન બાબતો આટલી છે. પ્રથમ વાત, દરેક તારમાંથી પ્રવાહ પસાર થાય એના માટેના દાખલા છે, એટલે આપણે સૂત્ર બધામાં ઇક્વલ સરખા જ આવશે μ0I/2πr. નેક્સ્ટ બીજી વસ્તુ કઈ સમાન છે તો જુઓ, દરેક દાખલાની અંદર તારમાંથી પ્રવાહ આપી દીધો છે, પસાર થતો પ્રવાહનું મૂલ્ય આપેલું છે. સો આઈનું મૂલ્ય આપી દીધું એમ કહેવાય ત્રણેય દાખલામાં. ત્રીજી કોમન વાત, અંતર, તારથી કેટલા અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એ અંતર દરેકની અંદર આપેલું છે. સો એ અંતર આપણે દરેક દાખલાઓમાં નોંધી લીધું. એને આર કહી શકાય, અથવા તમે કોઈ સોલ્યુશનની બુક કેમ જોશો તો ઘણીવાર વાય સંજ્ઞા વાપરી હોય. સો એ બાબતે કંઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આર વાય એક્સ જે લખો તે છેદમાં જ મૂકવાનું છે. આ જગ્યાએ આપણે આર જ લખીને કોમન રાખ્યું છે બધાની અંદર. બીજું, આ ત્રણ દાખલામાં અલગ શું છે તો અલગ પહેલો દાખલામાં માત્ર મૂલ્ય શોધવાનું કહ્યું છે, અને બીજા બે દાખલા જે છે એમાં મૂલ્યની સાથે સાથે તમને રકમમાં થોડીક વધારાની એક્સ્ટ્રા માહિતી આપી દીધી હોય કે કઈ દિશામાં પ્રવાહ જાય તો ચુંબકીય ક્ષેત્રની દિશા પણ બતાવવાની. તો આપણે બે દાખલામાં દિશા પણ જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ દિશાનો પણ ઉલ્લેખ કર્યો. ચાલો ત્રણેય દાખલાઓ સરળ છે, એકદમ સરળતાથી આવડી જાય એ પ્રકારના છે. આપણે આને લગતું એક ઉદાહરણ છે જે થોડુંક જેની લંબાઈ વધારે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ ઉદાહરણ વિશે ચર્ચા કરીશું જેમાં તારથી બહારની પણ તારની અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, તાર છે એની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય કોઈક બિંદુ આગળ, એની પણ વાતો કરીશું. ચાલો તો આપણે દાખલા ગણતી વખતે પહેલાં સૂત્રો મોઢે કરવાના, પછી દાખલાઓ તૈયાર કરવા બેસવાનું. શક્ય હોય ત્યાં સુધી, તમને 11th સ્ટાન્ડર્ડમાં શીખવવામાં આવ્યું હશે કે શક્ય હોય ત્યાં સુધી દાખલામાં આકૃતિ દોરવાનો આગ્રહ રાખવાનો. તમે જેટલા આકૃતિ પરથી દાખલા સરળતાથી સમજી શકો એટલું વાક્યરચના વાંચવાથી નથી સમજાતું, કે વાક્યરચના પરથી જો શક્ય હોય તો આકૃતિ આપણે આપણી રીતે એક બનાવવાની, અને એ આકૃતિ પરથી તમે યાદ રાખશો તો બહુ સરળ રહેશે. ચાલો આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં, હજી એને લગતા કેટલાક અગત્યની નોંધ સ્વરૂપના મુદ્દાઓ છે તે, અને એક ઉદાહરણ છે એનું જે લાંબો દાખલો છે, એની ચર્ચાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. આજે આપણે જે સૂત્ર લાસ્ટ લેક્ચરમાં મેળવેલું, કયું સૂત્ર મેળવેલું, કે એમ્પિયરનો સર્કિટલ નિયમ જે હતો એનો ઉપયોગ કરીને કોઈક અનંત લંબાઈનો તાર હોય અથવા અતિ લાંબો તાર હોય, એ તારની બહારના ભાગે કોઈક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એના વિશે જે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખેલા હતા એ સૂત્ર મેળવવાનું, એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ત્રણ દાખલાઓ ગણ્યા આજે. ચાલો થોડોક આપણી પાસે સમય છે તો આ બે સૂત્રો વચ્ચેનો સંબંધ પાછો તમને યાદ કરાવી દઈએ. અગત્યની થિયરી હતી, ચગાની શરતો કેવી હતી જરાક યાદ કરો. આપણે આવું કંઈક કરેલું, બંધ ગાળા માટે સંકલન બી ડીએલ કોસ થીટા આમ કંઈક લખેલું, ઇક્વલ ટુ μ0. ટોટલ પ્રવાહને આપણે શું નામ આપેલું હતું? આઈ નામ આપેલું હતું. આખા તારમાંથી પસાર થતો કુલ પ્રવાહ આઈ જેટલો. પછી આનું સાદુરૂપ કયા પ્રકારનું હતું? બી અને ડીએલ બંને કેવા હતા? બી સ્પર્શકની દિશામાં હતો, એટલે કે ડીએલની દિશામાં હતો. તો આપણે આવું કંઈક ધારેલું કે જો સ્પર્શકની એટલે કે ડીએલની દિશામાં જ હોય તો આ થીટા થાય 0. તમે બધા જાણો છો કે કોસ વિધેય માટે 0 જો ખૂણો હોય તો મૂલ્ય થાય 1. બી આખા વર્તુળાકાર ભાગ જે ધારેલો તેના દરેક બિંદુએ બીનું મૂલ્ય સરખું હતું, એટલે એને આપણે સંકલનની બહાર લીધેલો અચળ હોવાથી. ચાલો આટલે સુધી કંઈક આવું આપણે પદ મૂકેલું. ત્યારબાદનું આપણું સ્ટેપ કયું હતું? સંકલન ડીએલ એટલે જે વર્તુળાકાર રિંગ છે એના પર નાના નાના જેટલા બી ટુકડાઓ છે બધાને ભેગા કરવાનું, એટલે કે આખો વર્તુળનો પરિઘ મળશે.
સ્મોલ આર ત્રિજ્યાનો આપણે વર્તુળ ધારેલું તો પરિઘ આખું ટોટલ અંતર કેટલો થવાનો, તો આપણે આવું કંઈક લખેલું આર ત્રિજ્યાનો પરિઘ કેટલો થાય, ટુ પાઈ આર. તો માટે બી બરાબર આપણું સમીકરણ કયું આવેલું, મ્યુ ઝીરો આઈ છેદમાં ટુ પાઈ આર. ફરીથી ચોખવટ કરી ગઈએ, ઘણા દાખલાઓમાં આરને બદલે વાય સંજ્ઞા વાપરેલી હોય તો સૂત્ર મ્યુ ઝીરો આઈ છેદમાં ટુ પાઈ વાય લખી શકાય. એક્સ એક્સ પરનું કોઈ અંતર હોય તો ટુ પાઈ એક્સ લખો તો પણ ચાલે, સંજ્ઞાથી કોઈ ફરક નથી પડવાનો. આપણે આર સંજ્ઞા લઈને જ બધા દાખલા ગણ્યા છે. ચાલો આજે આ ત્રણ દાખલા મિનિમમ બે બે વાર લખીને મોઢે કરવાના, જેથી કાયમી ધોરણે આવડી જાય, કોઈ ભૂલ પડવાની શક્યતા નહીં રહે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમ્પિયરના સર્કિટલ નિયમનું એક ઉદાહરણ છે, જેના બે પાર્ટ છે, બે વિભાગ છે એક જ ઉદાહરણમાં, તે ઉદાહરણ ગણીશું. અને આજે સૂત્રમાં આપણે તારથી બહારનું બિંદુ માટેની વાત કરી, તેવું તારથી અંદરના બિંદુ માટેનું સૂત્ર એ ઉદાહરણની અંદર આવી જશે. અને કેટલાક અગત્યની નોંધ સ્વરૂપના મુદ્દાઓ છે એમ્પિયરના નિયમના, એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ વેરી મચ.